મિત્રો નોબલ સ્કૂલ નું અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. ચાલો ધોરણ 3 પાઠ હિન્દી આપણે શીખવાનું છે. પાઠ 11 નો કોણ ક્યાં કરતા હે, કોણ શું કરે છે, કોણ ક્યાં કરતા હે. પાઠ ગુજરાતી કરેલો પણ આપેલું છે, કોણ શું કરે છે, બરાબર. તો પહેલા આપણે પાઠના અઘરા જે શબ્દો છે એનું ગુજરાતી શીખીશું, જેથી કરીને પાઠ પણ આવડે અને પાઠનું ગુજરાતી પણ આવડે. ચલો, પહેલું છે ઈશાન એટલે ખેડૂત, માલી એટલે માળી, સિંચતા એટલે આપે છે, હલવાઈ એટલે કંદોઈ, વેચતા એટલે વેચે છે, ડાકિયા એટલે ટપાલી, બાંધતા એટલે વેચે છે, છાત્ર એટલે વિદ્યાર્થી. આ બે શબ્દ એવા છે કે વાક્યને અનુરૂપ બને. પછી પઢા છાત્ર એટલે વિદ્યાર્થી, અને છાત્રો તો વિદ્યાર્થીને અને પાકો કરવાનું છે ગુજરાતી સાથે. તો ચાલો આપણે પાઠ જોઈએ. સૈનિક દેશની રક્ષા કરતા કે પહેલું વાક્ય એ છે, તો શું થાય, સૈનિક એટલે સૈનિક અથવા તમે સિપાઈ પણ લખી શકો. આપણે શું લખવાનું છે, સૈનિક. દેશની એટલે દેશની રક્ષા એટલે રક્ષા, કરતા હે એટલે કરે છે. હવે તમે ગુજરાતી કરતા તો આવડી જાય, બરાબર ને, કારણ કે આપણે વાક્ય બધા કેવા આવે છે, સેલા સેલા. આપણે જોયું ને ય મોલ છે, આપણે કેમ ગુજરાતી કહ્યું કે આ મોલ છે, તો એવી રીતના કરતા હે એટલે કરે છે, બરાબર. ઈશાન ખેતને ખેતી કરતા હે. ઈશાન એટલે શું થાય, ખેડૂત. જો એ લખાયું ને એટલે જ લખે, જે અઘરો શબ્દ છે એ ગુજરાતી તમને આવે. ઈશાન ખેતમાં ખેતી કરતા હે, ખેડૂત ખેતરમાં ખેતી કરે છે, બરાબર. પછી ત્રીજું વાક્ય, ડોક્ટર રોગી કો દવા દેતા હે. અહીંયા બધા એ વ્યવસાય કરવાના નામ છે, કોના નામ છે, જે લોકો જે વ્યવસાય કરે છે તેના નામ છે. ડોક્ટર રોગી કો દવા દેતા હે, ડોક્ટર રોગીને દવા આપે છે, દેતા હે એટલે આપે છે. પછી માળી બગીચે મે પાણી સિંચતા હે, માળી બગીચાને પાણી આપે છે, બગીચાનું જતન કરે તેને શું કહેવાય, માળી હિન્દીમાં, બરાબર. હલવાઈ મીઠાઈ બનાવર વેચતા હે. હલવાઈ એટલે કંદોઈ, જો તમે ઘણી જગ્યાએ જો છો ને હલવાઈ કંદોઈ, ફરસાણની દુકાને મીઠાઈ બનાવતો તેને હલવાઈ કહેવાય. હલવાઈ એટલે ગુજરાતીમાં શું થાય, કંદોઈ. કંદોઈ મીઠાઈ બનાવીને વેચે છે, પોતે પહેલા મીઠાઈ બનાવે અને પછી વેચે. દરજી કપડે સીવતા હે, દરજી કપડા સીવે છે. પછી ધોબી કપડે ધોતા હે, ધોબીનું કામ શું છે, કપડા ધોવાનું. ધોબી કપડા ધોવે છે, આ એનું ગુજરાતી થાય છે, બરાબર. હજી છેલ્લા બે વાક્ય છે એને નથી સમજતા, કે મેં અહીંયા લખી દીધા છે. શિક્ષક છાત્રોને પઢાતા હે, શિક્ષક છાત્રો કો પઢાતા હે. તો શિક્ષક એટલે શિક્ષક, શિક્ષક વિદ્યાર્થીને કો એટલે ને, પઢાતા હે એટલે ભણાવે છે. ડાકિયાડા બાટતા હે, ડાકિયા એટલે શું થાય, ટપાલી. ટપાલી ટપાલ વેચે છે, બરાબર. અહીંયા આપણા બધા વાક્યોની હિન્દી અને સાથે ગુજરાતી જોયું. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય પંક્તિની અંદર સ્વાધ્યાય પણ જોઈ લઈએ, જેથી કરીને આ પેજ આપણો પૂરું થાય. તો જુઓ, સ્વાધ્યાયની અંદર તમને કીધું છે કે જે અહીંયા બધા વ્યવસાયકારોના નામ આપ્યા છે, જે અહીંયા 9 છે ને એ જ અહીંયા 9 છે. જુઓ, 3 અહીંયા છે, 3 અહીંયા છે, એવી રીતના 9 છે ને. તો અહીંયા તમારે ગોતવાનું છે કે આ કોણ છે. જો બંદૂક હાથમાં છે તો કોણ છે, સૈનિક. તો ચાલો અહીંયા દ્વિતીય લાઈન આપેલી છે ને એની વચ્ચે આમાંથી ગોતી સાચું લખવાનું છે. સૈનિકામાં જ લખાવવું જોઈએ, રસવાય જ થવી જોઈએ, બરાબર. એટલે ભૂલ કરવાની નથી, ધીમે ધીમે સારા સ્તરે ઉપરની માત્રા કરીને લખવાનું છે. તો અહીંયા તમે બધાય નામ જોતા જાઓ, ચિત્ર જોવો અને લખતા જાઓ, પરીક્ષામાં આ પણ આવશે અને વાક્યો પણ આવશે. તો અહીંયા જો કૌંસમાં આપ્યા પણ છે નામ, ન ખબર પડે તો આમાંથી કૌંસમાંથી જોતો એમ પણ ન સમજે તો એ વાક્યમાં જુઓ, બરાબર. તો અહીંયા 27 નંબરનું પાઠનું આપણું પૂરું થાય છે, બરાબર. હવે પાઠ 12 નો છે એ આપણે આગલા લેક્ચરમાં ભણીશું, બરાબર. ચાલો બધા વાક્યો બધા લખજો અને પાકા પણ કરી નાખજો. અસ્તુ.